गुड मॉर्निंग। धोरण आठ विषय गणित चैप्टर नंबर छ वर्ग अने वर्गमूल। तो पहला आपने वर्ग कोने कहेवाय एनी व्याख्या शीखीशुं। वर्ग एटले आपेली संख्याने एज संख्या वडे गुणवाथी मळती संख्याने आपेली संख्यानो वर्ग कहे छे। धारो के तमने एक संख्या आपेली छे तो तमने जी संख्या आपेली छे एनी ज साथे एनो गुणाकार करवानो, एटले के एक गुणिया एक जवाब मळशे तमने एक। हवे तमारे लखवू होय तो एक ना वर्ग ने एक एनी उपर लखवानुं बे, एटले के एक नो वर्ग बराबर एक। एवी ज रीतना आपने बे नो वर्ग शोधीए तो बे गुणिया बे आपेली छे एज साथे एनो गुणाकार बे, एटले के चार। लखवू होय तो बे नी उपर बे घात अथवा तो बे नो वर्ग एटले मळशे तमने चार। एवी ज रीतना आपने त्रण नो वर्ग जोईए तो त्रण नो वर्ग आवशे नौ। चार नो वर्ग तो के चार गुणिया चार सोळ। पांच नो वर्ग जोईए तो के पांच गुणिया पांच पच्चीस। छ नो वर्ग जोईए तो के छ गुणिया छ छत्रीस। आवी ज रीतना तमने एक थी वीस ना वर्ग तमने तमारा ग्रुपमां આપેલા છે। હવે જોઈએ પૂર્ણ વર્ગ સંખ્યાઓ, તો કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કોને કહેવાય? ધારો કે કોઈ પણ સંખ્યાના આપણે એકમના અંક ઉપરથી શોધવાનું છે કે તે સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં। હવે જો તમને એકમના અંકમાં એક અથવા તો નવ આપેલ હોય, ધારો કે કોઈ સંખ્યા છે અગિયાર તો અગિયારનો એકમનો અંક થશે એક, અને કોઈ સંખ્યા છે ઓગણીસ તો ઓગણીસનો એકમનો અંક થશે નવ। તો તમને કોઈ સંખ્યાનો એકમનો અંક એક અથવા નવ આવતો હોય તો એ આખી સંખ્યાનો વર્ગ કરશો ત્યારે તમને એકમનો અંક શું મળશે? તો કે એક। ધારો કે એકનો વર્ગ કરશી તો તમને મળશે એક, નવનો વર્ગ કરશી તો મળશે એક્યાસી। તો એક્યાસીમાં એકમનો અંક એક છે, એકમાં એકમનો અંક એક છે તો તમને શું મળશે? એક। હવે જોઈએ કોઈ સંખ્યાનો એકમનો અંક બે અથવા તો આઠ છે તો એ સંખ્યા આખી સંખ્યાનો વર્ગ કરશો એટલે તમને જવાબમાં જે સંખ્યા મળશે એનો એકમનો અંક મળશે ચાર। ધારો કે બેનો વર્ગ કરીએ તો મળશે ચાર, આઠનો વર્ગ કરશે આઠ ગુણ્યા આઠ એટલે ચોસઠ, તો ચોસઠમાં પણ એકમનો અંક કેટલો છે? ચાર। એવી જ રીતના આપણે ત્રણ અથવા તો સાત એકમનો અંક હોય એવી આખી સંખ્યાનો વર્ગ કરશો એટલે જે જવાબમાં તમને સંખ્યા મળશે એનો એકમનો અંક આવશે નવ। ધારો કે સાતનો વર્ગ કરો તો સાત ગુણ્યા સાત ઓગણપચાસ, ઓગણપચાસમાં એકમનો વર્ગ કેટલો મળશે? નવ। એના પછી ચાર અથવા તો છ એકમનો અંક હોય એવી સંખ્યાનો વર્ગ કરશો એટલે તમને જવાબમાં મળશે છ, અને પાંચનો વર્ગ કરશો એટલે જવાબમાં મળશે પાંચ। એકમનો અંક પાંચ હોય એવી કોઈ પણ સંખ્યા, પાંચ લ્યો, પચીસ લ્યો, એકસો પચીસ લ્યો, બધાનો એકમનો અંક કેટલો મળશે? પાંચ। હવે ધારો કે જવાબમાં એકમનો અંક શૂન્ય છે, વીસ છે તો એને એકમનો અંક શૂન્ય હોય, ત્રીસ, ચાલીસ, દસ તો એકમનો અંક ઝીરો હોય તો જવાબમાં જે સંખ્યા મળશે એના છેલ્લા બે અંકો કેટલા હશે? બે ઝીરો હશે। એવી જ રીતના એકમ અને દસ બંને સંખ્યામાં જો તમને ઝીરો આપેલા હોય, ધારો કે સો છે, બસો છે, પાંચસો છે, તો તમે આખી સંખ્યાનો વર્ગ કરશો એટલે જવાબમાં છેલ્લા તમને ચાર ઝીરો આપેલા હશે, એટલે કે વર્ગ કરતા છેલ્લી સંખ્યામાં જો આ એક ચાર નવ છ પાંચ ઝીરો ઝીરો એવું આપેલું હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બનશે। હવે જોઈએ આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એક, એમાં પહેલો દાખલો છે નીચે આપેલી સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે। હમણાં આપણે આગળ જ જોયું કે એકમનો અંક હોય તો એનો આખા સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે। તમને પહેલી રકમ આપેલી છે એક્યાસી, એક્યાસીનો એકમનો અંક પહેલાં જોવાનો શું છે? એક। હવે આગળ જોયું તો એકમનો અંક એક હોય તો જવાબમાં પણ એકમનો અંક શું મળશે? એક।
બીજી સંખ્યા આપેલી છે 272 272 માં એકમનો અંક કેટલો છે 2 2 નો વર્ગ કરી એટલે જવાબ શું મળશે તો કે 4 ત્રીજી રકમ તમને આપેલી છે 799 હવે જો 9 છે એકમના અંકમાં તો 9 નો વર્ગ કરશે એટલે જવાબ શું મળશે તમને તો કે 81 છેલ્લી સંખ્યાનો વર્ગ કરશો 9 નો વર્ગ 81 81 નો એકમનો અંક શું છે 1 એટલે કે જવાબમાં શું આવશે 1 હવે જોઈએ ચોથો દાખલો 3853 હવે જો છેલ્લી એકમનો અંક કેટલો છે 3 3 નો વર્ગ કરતા તમને શું મળશે તો કે 9 તો આખી સંખ્યાનો એકમનો અંક કેટલો થશે 9 એના પછીનો દાખલો જોઈએ 1234 એકમનો અંક કેટલો છે 4 4 નો વર્ગ કરશો એટલે તમને શું મળશે તો કે 16 હવે બે સંખ્યા છે તો એકમનો અંક કેટલો આવે છે 6 તો જવાબમાં કેટલો આવશે 6 એના પછી છઠ્ઠો દાખલો જોઈએ 26387 એકમનો અંક કેટલો આપેલો છે તો કે 7 7 નો વર્ગ કરશો એટલે તમને મળશે 49 અને 49 માં એકમનો અંક કેટલો છે 9 એટલે કે તમારો જવાબ આવશે 9 એના પછીના દાખલા છે એ તમારે આવી રીતના હોમવર્કમાં કરવાના છે દાખલા નંબર 2 નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી કારણ સહ જણાવો તમને આપેલું જ છે કે એ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી પણ એ શું કામ નથી એનું કારણ આપને જણાવવાનું છે દાખલા નંબર 2 એની પહેલી રકમ છે 1057 હવે જો 1057 માં એકમનો અંક કેટલો છે તો કે 7 એકમનો અંક 7 છે એટલા માટે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી હવે જેનો એકમનો અંક 0 1 4 5 6 કે 9 જો આટલા અંક એકમના હોય તો જ તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા થશે ફરીથી કહું છું 0 1 4 5 6 કે 9 જો આમાંથી એકમનો અંક હશે તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા થશે બીજું છે 23453 તો એનો જો એકમનો અંક કેટલો છે 3 એ ઉપર આપેલા એક પણ સંખ્યા નથી એટલે પૂર્ણ વર્ગ સંખ્યા નહીં થાય એના પછી છે 7928 તો એનો એકમનો અંક કેટલો છે 8 આપની પાસે કેટલા હોવા જોઈએ 0 1 4 5 6 કે 9 તો 8 છે એ ઉપરની સંખ્યામાં નથી એટલે પૂર્ણ વર્ગ સંખ્યા નહીં બને એના પછીની બધી રકમ લખી દઉં છું એ તમારે ઉપરની સંખ્યામાં જોવાનું જો પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી જો ઉપરની સંખ્યામાં આપેલી હોય તો એ પૂર્ણ વર્ગ થશે અને ઉપર આપેલી સંખ્યામાં નહીં હોય તો એ પૂર્ણ વર્ગ થશે નહીં એટલે કે આ બધા દાખલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે રકમ છે એ બધી તમને લખીને આપું છું એ પ્રમાણે તમારે જોવાનું છે જોવાનું શું થશે તો કે ખાલી એકમનો અંક છે એ તમને મેં હમણાં ઉપર આપેલી સંખ્યામાં છે કે નથી એના પછીનો દાખલો જોઈએ દાખલા નંબર 3 નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે તમને નીચે 4 સંખ્યા આપેલી છે એનો વર્ગ કરવાનો છે એમાં પહેલો દાખલો છે 431 431
431 છે ઈ તમે જોઈ શકો છો એકી સંખ્યા છે કે બેકી સંખ્યા એકી સંખ્યાનો વર્ગ કરશો તો તમને એકી સંખ્યા મળશે બેકી સંખ્યાનો વર્ગ કરશો તો બેકી સંખ્યા મળશે એટલે આ કેવી હશે તો કે એકી સંખ્યા એના પછી છે 2826 તો આ સંખ્યા છે એ બેકી સંખ્યા છે તો એનો વર્ગ કરશો એ પણ કેવી મળશે તો કે બેકી સંખ્યા મળશે એના પછી જોઈએ 7789 તો એ બેકી સંખ્યા છે સોરી એકી સંખ્યા છે એટલે એનો વર્ગ પણ શું મળશે એકી સંખ્યા એના પછીનો એક દાખલો છે એ તમારે જોવાનું છે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા એકી સંખ્યા હશે તો એનો વર્ગ એકી સંખ્યા મળશે બેકી સંખ્યા હશે તો એનો વર્ગ બેકી સંખ્યા મળશે એના પછી ચોથું જોવો નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યાઓ જણાવો તમને એક ટેક્સ્ટબુકમાં જોશો તો એક પેટર્ન આપેલી છે અગિયારનો વર્ગ થશે 121 પછી આપેલું છે 101 એનો વર્ગ તો તમે જો એક અને એક તો એક સંખ્યા બે વખત છે એટલે વચ્ચે મૂકવાનું બે એના પછી એક એક ઝીરો અને પછી આવશે એક પહેલામાં ઝીરો અગિયાર છે એક ઝીરો નથી એટલે જવાબમાં એક પણ ઝીરો આપેલા નથી 101માં વચ્ચે એક ઝીરો છે એટલે બેની બંને બાજુ એક એક ઝીરો મૂકેલા છે હવે અહીંયા જુઓ કેટલા એકની સંખ્યા બે વખત છે એટલે વચ્ચે આવશે બે બે ઝીરો છે એટલે બંને બાજુ બે બે ઝીરો અને પછી બાજુમાં આવશે એક એક પહેલાં જોવાનું એક આંકડો છે એ કેટલી વખત છે તો આમાં પણ બે વખત છે એટલે વચ્ચે આવશે બે ઝીરો કેટલી વખત છે તો કે ચાર વખત તો બેની બંને બાજુ ચાર ચાર વખત ઝીરો મૂકવાનો પછી છેલ્લે શું મૂકી દેવાનું એક એક એના પછી જોવો તો કે વચ્ચે આમાં આપેલા છે 6 ઝીરો તો આપણે જવાબમાં પણ કેટલા આવવા જોઈએ 6 ઝીરો આવવા જોઈએ એટલે પહેલા વચ્ચે મૂકશું બે બંને બાજુ 6 ઝીરો રકમમાં જેટલા ઝીરો હોય એટલા ઝીરો આપણે મૂકવાના છે અને બંને બાજુ આવશે એક એક આવી રીતના તમારે પેટર્ન પૂરી કરવાની છે દાખલા નંબર 5 છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું